બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ પડેલા વરસાદના કારણે અનેક ખેડૂતો વાવણી લાયક વરસાદને લઈ ખુશખુશાલ થઈ ગયા છે, જ્યારે અન્ય ખેડૂતોના બાજરી મગફળી જેવા તૈયાર પાકોમાં લાખોનું નુકસાન પહોંચ્યું છે. જો કે મગફળી જેવા તૈયાર પાકો જમીનમાં જ ઉગી નીકળતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાયો જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં બે દિવસ પડેલા વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોને તૈયાર પાકોમાં નુકસાન પહોંચ્યું છે, ત્યારે અમીરગઢ વિસ્તારના ખેડૂતો ઉપર કુદરતી આફત આવતા ખેડૂતો મોટું નુકસાન વેઠી રહ્યા છે. હાલમાં અમીરગઢ વિસ્તારમાં મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં છે અને પાક તૈયાર થઈ ગયેલ છે, પરંતુ વરસાદ પડતા મગફળી ઉગી નીકળી છે, જેથી ભૂગ નામનો રોગ આવવાની દહેશત ખેડૂતોમાં જોવા મળી રહી છે. અમીરગઢના ઇકબાલગઢમાં ભરતસિંહ નામના ખેડૂતે 5 એકરમાં મગફળીની ખેતી કરી હતી અને પાક તૈયાર થતાં મગફળી નીકળતા અમુક પાક ઉગી નીકળ્યો હતો, જેને કારણે ખેડૂતોને નુકસાન થયું છે. ઇકબાલગઢના ખેડૂત ભરતસિંહ નાથોસિંહે જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં અમે 5 એકરમાં મગફળી વાવેલી હતી. મગફળીના અંદર હાલ ફૂગ મોટી પ્રમાણમાં છે, બીજી તરફ મગફળી ઉગી ગઈ છે અને હાલ કન્ડિશન પ્રમાણે બિયારણ મોંઘું છે. હાલ ગંજમાં મગફળી લઈ જઈએ છીએ તો જે ભાવે જોઈએ તે મળતો નથી. ખેડૂત બધી બાજુથી પાયમાલ થવા બેઠો છે, તેથી સરકારને પ્રાર્થના કરીએ છીએ કે ખેડૂતોને સારા ભાવ આપે, જેથી ખેડૂતોને નિરાશ થવું ના પડે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં અમારે 5 એકરમાં મગફળી વાવેલી હતી. મગફળીના અંદર હાલ ફૂગનો અને ફૂગ વધારે મોટે પ્રમાણમાં છે. એક બાજુ મગફળી ઉગી ગઈ છે, હવે એક બાજુ હાલ કન્ડિશન પ્રમાણે બિયારણ મોંઘું છે અને હાલ ગંજમાં મગફળી લઈ જઈએ છીએ તો એકદમ કોઈક જે ભાવ જોઈએ તે ખેડૂતને મળતો નથી. ખેડૂત બધી બાજુથી પાયમાલ થવા બેઠો છે. હવે સરકાર સીધે પ્રાર્થના કરીએ છીએ કે વ્યવસ્થિત ભાવ ટેક બાંધી અને ખેડૂતોને નારાજ ના કરે એવી સરકાર સીધે પ્રાર્થના કરીએ છીએ.